સલવતપુરા પોલીસ મથકે બે કાપડ વેપારી સામે 5.73 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવા પામી છે. સલાવતપુરા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર સૂર્યવંશી એપાર્ટમેન્ટ ભટારપર ખાતે રહેતા કાપડ વેપારી હિરાન પટેલ ફની ફરિયાદ મુજબ 22/4/2016 દરમિયાન તિરુપતિ માર્કેટમાં ગોગા ટેક્સટાઇલ પ્રોપરાઇટરના કાપડના વેપારી અશોક નારાયણ પટેલ શૈલેષ નારાયણ પટેલ સાથે પરિચય થયો હતો અને સાડીનો માલ ખરીદી કરી સમયસર પેમેન્ટ ચૂકવી કાપડનો માલ ખરીદી કરવાનો શરૂ કર્યો હતો અને ચામુંડા ટેક્સટાઇલ તેમજ જય ગોગા ટેક્સટાઇલના નામથી જુદા જુદા બિલ ચલણથી કુલ 5,73,677 ગ્રે કાપડની ખરીદી કરી હતી, જે આજ દિન સુધી પેમેન્ટ ન ચૂકવી દુકાન બંધ કરી ફરાર થતા સલાબતપુરા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. સલાબતપુરા પોલીસે તિરુપતિ માર્કેટના વેપારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.